સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ, તમે પૂછ્યું છે કે 692માં પત્રમાં કૃપાદેવે લખ્યું છે કે તે આશ્રયને લઈને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે, તો આશ્રયનો અર્થ શું? આશ્રયનો અર્થ આ કાળમાં બનેલી હકીકતને આધારે આપણે આશ્રયનો અર્થ સમજવા કોશિશ કરીએ. પૂજ્ય શ્રી સૌભાગભાઈ, દાદા અને પૌત્રના જેટલો ઉંમરમાં ફરક એવા 44 વર્ષે મોટા સૌભાગભાઈ કહે છે, ઉગતા સૂરજની સાખે અને આ નદીના પાણીની સાખે મને રાજ સિવાય કોઈ શરણું ન હોજો. શાસ્ત્રોનો પૂરો અભ્યાસ તેઓને પરમ કૃપાલદેવ મળ્યા પહેલાં હતો જ. તે તો પરમ કૃપાલદેવને મારવાડના યતીએ તેમના પિતાને આપેલ બોધબિદનું સાધન આપવા ગયા હતા અને ખબર પડી કે આના પાસે બધું જ છે, એને શું આપવાનું છે. જેવી રીતે કચ્છના બે ભાઈ હેમરાજભાઈ અને માલસીભાઈ કૃપાલદેવને કાશી ભણવા મોકલવાની ગોઠવણ અર્થે આવેલ અને જાણ્યું કે આ તો બધું ભણેલા જ છે, એ રીતે સૌભાગભાઈ કહે છે, જે ખુલાસા 50 વર્ષે ન થાય એવા આત્મસિદ્ધિ મળતા તુરંતમાં થઈ ચૂક્યા છે. હવે તો જીવ પોતાનો ખ્યાલ કે ભૂતકાળના જ્ઞાનીને માનવા અને વર્તમાનમાં હોય તેને ન માનવા એ કાઢે તો જ કલ્યાણ થાય, નહીં તો અનંતકાળની આ ગાંઠ નીકળે એમ નથી, એમ હું લહેરાને, ગોશળિયાને, મગનભાઈને બધાને સમજાવું છું. આ પ્રમાણે કૃપાદેવને સૌભાગભાઈ પત્રમાં લખે છે. આ આશ્રય હતો તેમને. જૂઠાભાઈને અંબાલાલભાઈ એક પત્ર માટે વિનંતી કરે છે કે કંઈ બોધ આપો. જૂઠાભાઈ જવાબ આપે છે, બોધ તો જ્યાં છે ત્યાંથી લેવાનો છે, બોધ પુરુષ આગળથી હું શું આપું. જેના દેહ વિલયથી કૃપાદેવને જેનો સંગ છૂટ્યો એનો પરમાર્થ ખેદ પરમ કૃપાદેવ જેવા અસંગ પુરુષને થાય એ જૂઠાભાઈ કેવા વૈરાગી અને કેવી શ્રદ્ધા ધરાવતા હશે. કૃપાદેવે સ્વયં કહ્યું છે, સંસારનો એ પરમ જુગુપ્તિત હતો, વિતરાગનો પરમ રાગી હતો. આ આશ્રય જૂઠાભાઈ. અંબાલાલભાઈ શાસ્ત્ર સિદ્ધાંતના અભ્યાસી પાઠશાળા ચલાવતા હતા, કહે છે, અનંતકાળ તમારો દાસ થઈને રહું અને આ શરીરની ચામડીના પગરખા કરી તમને પહેરાવું તોય ઓછું છે. કૃપાદેવે શું આપેલું તેઓને એ તો તે જ જાણે. પરમ કૃપાદેવની રસોઈનું કામ, સામાન ઉચકનાર અમલનું કામ, રહેવા કરવાની વ્યવસ્થાનું કામ, મુમુક્ષુને જમવા કરવાની વ્યવસ્થાનું કામ, પરમ કૃપાદેવ આરામમાં હોય તો રૂમ બહાર દરવાનું કામ તેથી કોઈ ખલેલ ન પહોંચાડે, વળોવ્યાનું કામ સાથે લેવા જાય મૂકવા જાય, લઈયાનું કામ બધા ઉતારા કરે નકલ કરે પત્રની, ટપાલી કુરિયરની જેમ કૃપાદેવની આજ્ઞા મુજબ જે તે મુમુક્ષુને તે પત્ર તે લખાણ તે પહોંચાડવાનું. પરમ કૃપાદેવ દિશાએ ઠલ્લે જાય ને પાછા ફરે ત્યારે હાથ પગ ધોઈને સાફ કરીને લૂછે. આ અંબાલાલભાઈનો આશ્રય. પ્રભુશ્રીજી સર્વસંગ પરિત્યાગી સાધુ કૃપાદેવ 12થી ગૃહસ્થ વેપારી ઝવેરી 14 વર્ષે નાના. ગૃહસ્થ જોયા જ નથી પ્રભુશ્રીજીએ, વિતરાગ જ જોયા. બારદાન નહીં, બારદાનની અંદર ગુણની અંદરનો માળ ઓળખી ગયા. કહે છે, આત્મસિદ્ધિની ગાથા હું બોલું છું અને તમે હૃદયમાં ખડા થાઓ છો, મને આનંદના ઉભરા આવે છે. હું વાંચું, હું સમજું, હું સાંભળું, બીજા દ્વારા જાણું, પણ તમે હા કહો ત્યાં સુધી મને હાશકારો ન થાય. કહે છે સીમડાના મોતી ભગતને, ભગતડા, આકાશમાં કોઈ ઉડતો આવે તો માનીશ નહીં. આપણે તો ઉડતો ક્યાં, કોઈ લૂંટતો હોય તો પણ ભૌતિક લાભનું કારણ જણાય તો તેને શરણાપન્ન થઈ જઈએ. આપણો આશ્રય એવો છે. પ્રભુશ્રીજીનો આશ્રય આવો હતો. કહેતા, હીરાનો વરસાદ પડે તોય કુસંગમાં ન જવું અને ભાલા વાગે તો પણ સત્સંગ સેવો. પૂજ્ય બ્રહ્મચારીજી, આ ભવે આ દેહે કૃપાદેવને મળ્યા નથી, સ્વદેહે 5-5 ભાષાની માસ્ટરી, બધા શાસ્ત્રો સંસ્કૃત અને માગધી શીખ્યા બાદ ઊંડો અભ્યાસ, ત્યારબાદ કહે છે આત્મસિદ્ધિ અને મોક્ષ માળામાં બધું જ છે. મોટા મહાભારત તપાસ્યા પણ આત્મસિદ્ધિ વાંચીએ ત્યારે પૂર્ણતા થાય. તેઓ કહેતા, ભગવાન મહાવીર પછી 2500 વર્ષના ગાળામાં કોઈ આવો પુરુષ થયો નથી. મારે પોતાનું કંઈ કહેવું નથી, હું તો માત્ર લઈયો, તેના ઘરમાં દાસ થવા મળે તો મારું મહાભાગ્ય. હું તો કપૂરનો વૈત્રો, સુગંધી મળે કપૂરની ફેક્ટરીમાં કામ કરતો હોય એને. એવી રીતે મગન બાપા આ બધી વાત કરતા ત્યારે કહેતા, પરમ કૃપાદેવને ભગવાન કરતાં ઓછા આંક્યા
એટલે આશા જ ના કરવા. બરોબર, ન ઓળખાય તો વાંધો નહીં, સહેજે ઓળખાય પણ ક્યાંથી, એ તો ક્ષિતિજ છે. પણ કહેતા માપવા ગયા તો મરી ગયા સમજજો, મીઠાની પૂતળી દરિયો માપવા ગઈ ને ઓગળી ગઈ, આ યાદ રાખો. આ બધી બનેલી હકીકતોનો વિચાર કરીએ, આશ્રય એટલે શું, આ બધા દાખલા એ સમજવા પૂરતા જણાશે જી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.